હેલો ગાઈસ, હાઉ આર યુ? ગુડ મોર્નિંગ. આજનું આપણું 7મું ચેપ્ટર છે ગુપ્ત યુગ અને એના અન્ય શાસકો. અહીંયા આ ચેપ્ટર્સમાં આપણે ગુપ્ત યુગ યાને કે ગુપ્ત વંશમાં જે ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત એમનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો, વિક્રમાદિત્ય, કુમારગુપ્ત પહેલો, સંત સ્કંદગુપ્ત, પછી ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં વહીવટ કઈ રીતે ચાલતું હતું, એની આર્થિક સ્થિતિ શું હતી, ધાર્મિક સ્થિતિ શું હતી, વિજ્ઞાનની પરિસ્થિતિ શું હતી, સાંસ્કૃતિક સ્થિતિ શું હતી, અને એ પતે એટલે એના પછી આપણે બીજો રાજા જે સમ્રાટ હર્ષવર્ધન એના વિશે જાણીશું, પુલકેશી બીજા વિશે જાણીશું અને અન્ય રાજ્યો વિશે જાણીશું. ઓકે, લેટ અસ બિગિન. આપણે અહીંયા જે હાઇલાઇટેડ વસ્તુ છે એના ઉપર ફોકસ વધારે કરવામાં આવશે. ઓકે, ઈસુની ત્રીજી સદી. ઓકે, ત્રીજી સદી ઈસુની મીન્સ 0 પછી 1, 2 અને 3, થ્રી કોમન ઇરા, 3rd century કોમન ઇરા. ઓકે, આ ટાઈમમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થાપના થઈ હતી. ગુપ્ત વંશે ભારતને રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા આપેલી છે, અપૂર્વ સમૃદ્ધિ આપેલી છે, અને આ જ જે ટાઈમ છે ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. સુવર્ણયુગ એટલે એ ટાઈપનો કે પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, એની આબાદી વધી હતી. મીન્સ કે પ્રજાની સમૃદ્ધિ અને એની આબાદી જે પ્રગતિ હોય એ વિકાસ પામ્યો હતો સારો એવો. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી હતી, જેની પ્રશંસા ફોરેનમાંથી જે ટુરિસ્ટ આવેલા ને એમણે પણ કરેલી છે. ગુપ્ત યુગનો સુવર્ણયુગ મોટે ભાગે ગુપ્ત સમ્રાટોનું જ સર્જન હતું. આપણે હવે લાઈન વાઇઝ પહેલા જોઈશું. મગધનું જે સામ્રાજ્ય હતું, શ્રી ગુપ્ત એ ગુપ્ત વંશનો સ્થાપક હતો. એમના પુત્રનું નામ ઘટોત્કચ, ઘટોત્કચ પછી રાજા આવે છે જે ચંદ્રગુપ્ત પ્રથમ, ઈસવીસન 319. પાટલીપુત્રની ગાદી સંભાળે છે. એણે લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી જોડે લગ્ન કર્યા અને આ રીતે એના જે સસરા હોય લિચ્છવીઓ એની સહાયથી મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. મગધની આજુબાજુના એરિયા જેમ કે અલ્હાબાદ મીન્સ કે પ્રયાગરાજ હાલનું, પછી અયોધ્યા એને જીતીને મગધનો વિસ્તાર કરે છે. એ પોતાને મહારાજ કહેવાને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ, એક ટેગ મસ્ત જે નવું ટેગ ધારણ કરે છે. એણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા કોઈન્સ બહાર પડ્યા, ગોલ્ડ કોઈન્સ. ઓકે, અને રાજ્યાભિષેક થયો ત્યારથી એણે ગુપ્ત સંવંત નામનું નવું કાળ ચક્ર શરૂ કર્યું. સૌરાષ્ટ્રના વલભી રાજ્યના જે શાસક હતો એમણે પણ આ સંવંતનો સ્વીકાર કરેલો. આજે ગુપ્ત સંવંતનું શરૂઆત થઈ એના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમની જે અનુસાર ઐતિહાસિક જે ગોઠવણ મીન્સ કે બનાવો બન્યા છે એની એક ગોઠવણ શક્ય બની છે. ઓકે, નાઉ વી વિલ મૂવ ટુવર્ડ્સ નેક્સ્ટ. સમ્રાટ સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પછી એનો જ પુત્ર સમુદ્રગુપ્ત ગાદી આવે છે. ઓકે, એની માહિતી આપણે પ્રયાગરાજના સ્તંભલેખ પ્રયાગ પ્રશસ્તિ અને એના કોઈન્સ પરથી મળે છે. આ પ્રશસ્તિ જે છે મીન્સ કે એની પ્રશંસા કરેલી એવી કાવ્ય રચના હોય છે, એ રાજકવિ હરીશેણે રચેલી છે. એના સમ્રાટ જે પ્રશસ્તિ છે એમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓની વર્ણના કરેલી છે. ઓકે, એમણે ખૂબ જ ઓછા ટાઈમમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યો જેમ કે અફઘાનિસ્તાનના કુશાણ શાસનતંત્ર સુધી એની વિજય યાત્રા કરેલી હતી. દક્ષિણમાં અરાઉન્ડ 12 રાજાઓને હરાવેલા હતા, બટ એમણે ખાલસા કરવાને બદલે ખંડિયા રાજાઓ તરીકે એમને પાછા પુનઃસ્થાપિત કરી દીધા. ખંડિયા રાજા મીન્સ એટલે એમને રાજ કરવા જગ્યા પાછી આપી દઈ, બટ એમની પાસેથી કંઈક ખંડણી લઈ, મીન્સ થોડો ઘણો જે ચાર્જીસ લગાડતા હોય એ. ઓકે, રાજ્યનો વહીવટ ચલાવવા માટે રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરી. નેક્સ્ટ, સમુદ્રગુપ્ત જે હતું એક મહાન વિજેતા હતો અને સંસ્કારી સમ્રાટ હતો. એની સાહિત્યિક સિદ્ધિઓ અને ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. એણે ઘણા બધા કાવ્યોની રચના કરેલી અને કવિરાજનું બિરુદ મેળવ્યું, બટ અત્યારે કોઈ કાવ્ય એનું મળતું છે નહીં. એણે એના ટાઈમમાં સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવેલો છે એવા કોઈન્સ આપણે મળેલા છે. ધેટ શોઝ કે સંગીત પ્રેમી હશે. ઓકે, એણે એના ટાઈમમાં મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવેલા, અશ્વમેઘ યજ્ઞ કરેલો અને એ જ રિલેટેડ એણે કોઈન પણ પડાવેલા હતા. ઓકે, એણે પોતાના દરબારમાં વિવિધ ટાઈપના વિદ્વાનોને ભેગા કરીને એક ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવેલું. એણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપેલું. જ્ઞાનીઓ એની અને એ જ્ઞાનીઓની બંને એકબીજાની કંપનીને એન્જોય કરતા હતા. ઓકે, એણે જે નોર્મલી સામાજિક સોશિયલ રીતિરિવાજો હતા એ પણ સ્વીકાર કરેલા છે. એ
સમુદ્રગુપ્તનું જે છે ને ઇન્ડિયન એન્શિયન્ટ હિસ્ટ્રીમાં એક વિશિષ્ટ અને નોંધપાત્ર નામ છે. એની સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. ઓકે, અહીંયા આપણે ગુપ્ત સમયના સિક્કાઓ દેખાય છે, યુ કેન સી ધેટ. ઓકે, એના પછીનો રાજા જે છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, એના વિશે હવે જાણીશું, જેને વિક્રમાદિત્ય પણ કહેવામાં આવે છે. 375 કોમન ઇરામાં સમુદ્રગુપ્તનું અવસાન થયું. એના સ્થાને એના પછી એનો જ પુત્ર ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવે છે. પિતાએ જે વારસો આપેલો એને સાચવે છે, ઘણા બધા વિજય મેળવીને વિસ્તાર કરે છે. આ જે રાજા છે એ પ્રભાવશાળી અને પ્રતિભાશાળી હતો. ઓકે, એની સરહદો જે છે શક રાજ્યને અડકીને આવેલી હતી. શક રાજ્ય મીન્સ આપણું જે ગુજરાતનો એરિયો છે એ ટાઈપ, એ સાઈડ છે. ઓકે, એણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણેલો અને એની યાદીમાં એણે શકારી બિરુદ ધારણ કરેલું અને પોતાને વિક્રમાદિત્ય પણ કહેલું. 300 વર્ષ સુધી જે શક ક્ષત્રપો હતા, પગદંડો જમાવીને બેઠેલા હતા રાજ્યમાં, એમને હરાવવા માટે એણે લગ્ન સંબંધો બાંધી બાંધીને પોતાનું સૈન્ય બળ વધાર્યું અને આ રીતે પોતાનો એરિયા પણ વધારે છે. ઓકે, આ ટાઈપની ટેક્ટિક હતી કે લગ્ન સંબંધો બાંધીને સામ્રાજ્યનો વિસ્તાર પણ થાય અને દુશ્મનોને માત આપવામાં પણ ઉપયોગી કરી. ઓકે, ગુજરાત અને સૌરાષ્ટ્રના જે સમુદ્ર પ્રદેશો હતા, ભૃગુ કચ્છ મીન્સ ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે ખંભાત, ત્યાંના જે બંદરો હતા એ ગુપ્ત સામ્રાજ્યને મળે છે અને એનાથી એનો દરિયાઈ વેપાર વધે છે અને એ અખૂટ સંપત્તિના માલિક બને છે. હિયર વી શોઝ દેટ ગુપ્ત સાહસિક ભારતનો નકશો તમે જોઈ શકો છો કે એનું રાજ્યનું જે લેવલ એરિયા છે કવર કરેલું એ ઘણું બધું છે. નોર્થ ગુજરાત અરાઉન્ડ છે, વચ્ચે સેન્ટ્રલ ઇન્ડિયાથી લઈને ઉપર નોર્થ સુધી છે અને વેસ્ટમાં સિંધુ સુધી છે. ઓકે, અને ઈસ્ટમાં આપણે જોઈએ તો બાંગ્લાદેશનો અત્યારનો જે હાલનો એરિયા છે એ પણ કવર કરેલો છે. ચંદ્રગુપ્ત સેકન્ડના સમયમાં ચીની યાત્રી ફાહિયાન આવેલા હતા. એમણે એમની સમૃદ્ધિના વખાણ કરેલા છે. ચંદ્રગુપ્ત વૈષ્ણવ ધર્મી છે છતાં પણ બધા ધર્મી પ્રત્યે આદરભાવ ધરાવતો હતો. એણે એના રાજ્યનું જે શાસન હતું એમાં સેનાપતિ હતા એ આમ્રકાર દેવ બૌદ્ધ ધર્મી હતા. રાજ્યમંત્રી હતા વરસેન એ શૈવ ધર્મી હતા અને બીજા ઘણા બધા બૌદ્ધ મઠો પણ એના રાજ્યમાં પાટલીપુત્રમાં આવેલા હતા. ઓકે, એના શાસનકાળ દરમિયાન સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણયુગ કહી શકાય છે. વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા તે હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ એના રાજકવિ હતા, ધન્વંતરી એના રાજવૈદ્ય હતા, વરાહમીર વેતાલ ભટ્ટ અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નો એના રાજદરબારમાં બેસતા હતા. એના ટાઈમમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયેલો હતો. અજંદાના ઘણા બધા કલામંડપો એના ટાઈમમાં જ બંધેલા હતા. એણે પોતાના રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવેલા હતા. દિલ્હી પાસે જે આયરન પિલાર છે, લોહ સ્તંભ, મહેરોલી લોહ સ્તંભ એના ટાઈમમાં જ સ્થપાયેલો છે. ઓકે, યાદ રાખજો, C2 ચંદ્રગુપ્ત 2ના ટાઈમમાં મહેરોલી લોહ સ્તંભ સ્થપાયો છે, જે વર્ષો સુધી તાપ અને વરસાદમાં રહેલો છે છતાં પણ કાટ પામ્યો નથી. એક કેમિકલ પ્રોસેસ એની એવી હશે જેના લીધે એને કાટ પણ લાગ્યો નથી. યુ કેન સી હિયર ઓર યુ કેન સી વિડીયો ઓન ગૂગલ્સ યુટ્યુબ. ઓકે, પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને એણે બીજી રાજધાની બનાવેલી. એણે પોતાના રાજ્યને અલગ અલગ એકમોમાં વહેંચીને અલગ અલગ વિભાજનો કરીને સુવ્યવસ્થિત વહીવટ ચલાવેલો હતો. 414માં એનું અવસાન થયું અને એના અવસાન બાદ એનો પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી આવે છે. એનો કાળ પણ શાંતિ સમૃદ્ધિનો છે, સામ્રાજ્યને જાળવી રાખે છે. પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કરેલો, બટ જે કુમારગુપ્તનો પુત્ર છે સ્કંદગુપ્ત એણે એને ઠારી દીધો હતો બળવાને. કુમારગુપ્તના ટાઈમમાં ઉત્તરની સરહદે હુણોએ પણ હુમલા કરેલા હતા અને સ્કંદગુપ્તે એને પણ પાછા કાઢ્યા હતા. ઓકે, કુમારગુપ્ત જે છે કાર્તિકેયનો ભક્ત હતો, ધર્મ સહિષ્ણુ રાજા હતા, બૌદ્ધ અને જૈનોને દાન આપતો હતો. નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ એના જ ટાઈમમાં સ્થપાઈ હતી. યાદ રાખજો, કુમારગુપ્ત નાલંદા. ઓકે, અજંટાની ઘણી બધી ગુફાઓ પણ એના ટાઈમમાં જ તૈયાર થઈ છે. યુ કેન સી હિયર પિક્ચર્સ ઓફ નાલંદા એન્ડ અજંતાની ગુફા. યુ કેન વિઝિટ ગૂગલ ફોર મોર ક્લિયર એન્ડ નાઇસ ઇમેજીસ. ઓકે, સ્કંદગુપ્ત કુમારગુપ્તનો પુત્ર, એની ગાડી
એના પછી ગાદી ઉપર આવે છે અને ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા છે. ગિરનારના અભિલેખમાં જણાવ્યા બાદ એણે જણાવ્યા પ્રમાણે એના સ્ટાર્ટિંગના ટાઈમમાં એણે હુણોને હરાવ્યા હતા. હુણો સાથે એની લડાઈમાં ખૂબ જ બધું સમૃદ્ધિ, જે એની ધન સંપત્તિ હતી, એ વપરાઈ ગઈ હતી અને એના કારણે સંપત્તિમાં ઓટ આવેલી હતી, મીન્સ કમી થઈ ગઈ હતી. સ્કંદગુપ્ત પછીના જે નિર્બળ શાસકો હતા એ જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ઠારી ન શક્યા, મીન્સ કે એમને સામે જીતી ન શક્યા અને પરિણામે ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. ઓકે, તો આ એમના રાજાઓની સ્ટોરી હતી. હવે આપણે જોશું એની શાસન વ્યવસ્થા. એની શાસન વ્યવસ્થા વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે અને એ પ્રમાણે જોઈએ તો શાસનતંત્રને કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. કેન્દ્રીય વહીવટીતંત્ર. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ જે છે એ સેન્ટર પોઝિશન પર હતા. એમને પોતાને મહારાજીધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવેલા હતા. વહીવટીતંત્રમાં મુખ્ય સેનાપતિ, મહાબલાધિકૃત, વિદેશમંત્રી, મહાસંધિ વિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવાતા. ઘોડેસવાર સેનાના વડા મહા અશ્વપતિ અને હાથીની સેનાના વડા મહાપિલુપતિ. ઓકે, આ નામ યાદ રાખવા જેવા છે. મહાપિલુપતિ, મહા અશ્વપતિ, મહાપ્રતિહાર, મહાબલાધિકૃત, માના મહાસંધિ વિગ્રહક, મહારાજેધિરાજ. ઓકે, પછી રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલ. એટલે આ લોકો અલગ અલગ નામ આપેલા છે, જેમ અત્યારે ફોરેન મિનિસ્ટ્રીમાં અલગ અલગ મિનિસ્ટરો, કેબિનેટમાં એ રીતે. હવે નેક્સ્ટ લેવલ છે પ્રાંતીય વહીવટીતંત્ર. પ્રાંતનો વડો મોસ્ટલી રાજકુમાર જ હોય છે. કુમારા માતી અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા આપતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું. જેનો વડો હોય એ પ્રાદેશિક હતા. પ્રાંતને અનેક જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને વિષય પણ કહેવામાં આવતો. ઘણા બધા નગરો અને રાજધાની, જેમ કે પાટલીપુત્ર જેવું છે, ત્યાં મ્યુનિસિપાલિટી જેવું, મીન્સ કે નગર જેવું હોય તો ત્યાં નગર શ્રેષ્ઠી, કાયસ્થ, મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી એમ ચારનું વર્ચસ્વ આપણે જોવા મળે છે. સ્થાનિક મીન્સ લોકલ લેવલે ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં મોસ્ટલી વડીલો, ગામના મુખિયા અથવા અગત્યના વયસ્ક નાગરિકો હોય એમનો સમાવેશ કરવામાં આવતો હતો. નાઉ, હવે ઇકોનોમિકલી એમની સ્થિતિ કેવી હતી એ જોઈએ. ગુપ્ત યુગની સુવર્ણયુગ હતો, આપણે ખબર જ છે. વેપાર સારો હતો, આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ સારો હતો. ખેતી પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલી છે. ઓકે, નોર્થ ઇન્ડિયામાં ઘઉં ચોખા, ગાંધારમાં શેરડી, કશ્મીરમાં દ્રાક્ષ, કેસર, કામરૂપમાં નારિયેળ થતા, બંગાળમાં ચોખા પુષ્કળ હતા, ગુજરાત અને સિંધમાં કપાસનો પાક, બંગાળમાં રેશમ, સાઉથમાં મરી મસાલા, રેશમ અને કપાસ, મીન્સ ટોટલી અલગ અલગ બધી જગ્યાએથી સારો એવો પાક લેતા હતા. અને આનો જે 1/6 ભાગ હોય એ કર તરીકે રાજાને આપવાનો. બ્રાહ્મણોને મંદિરો માટે ભૂમિ દાનમાં આપવામાં આવતી જમીન. ઓકે, આંતરરાષ્ટ્રીય વેપાર એ વિશેષતા છે એ ટાઈમની, જેમ કે સ્થળ માર્ગે, મીન્સ કે રોડવેઝમાં એશિયાથી લઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલાનો નિકાસ થતો. અને ખંભાત ભરૂચ અને સોપારા અને તામ્રલિપ્તિ જેવા ઇન્ટરનેશનલ જે બંદર હતા, પોર્ટ્સ, ત્યાંથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા, ઇમારતી લાકડાની નિકાસ થતી, એક્સપોર્ટ થતું. ઓકે, અને સોનું, ચાંદી અને જે અન્ય ચીજો છે એની આયાત, ઇમ્પોર્ટ કરતા હતા. એક્સચેન્જમાં જે વસ્તુ વેચે, એટલે કે સામે સામે આવે કે નહીં એ રીતે. ઓકે, પોલિટિકલ જોયું, ઇકોનોમિકલ જોયું, હવે આપણે જોશું રિલિજિયસ સ્થિતિ શું હતું. હિન્દુ ધર્મને સંસ્કૃતિ પૂર્ણ કઢાએ ખીલેલા. વૈષ્ણવ ધર્મ રાજ્ય ધર્મનો દરજ્જો આપેલો હતો ગુપ્ત યુગમાં. વિષ્ણુ એટલે અને અવતાર શ્રીરામ અને શ્રીકૃષ્ણ પૂજાતા હતા. લક્ષ્મીદેવી બહુ જ ખ્યાતિમાન હતા. રામાયણ અને મહાભારત જે પુરાણોનું પુનઃ સંકલન થયું એ પણ આ ટાઈમમાં થયું હતું. શ્રીમદ ભગવદ્ ગીતા આ ટાઈમમાં ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બને છે. સેમ જે વૈષ્ણવ ધર્મની હાલ હતી એ જ રીતે શૈવ ધર્મ પણ ગુપ્તગાળમાં વિકસ્યો હતો. સાઉથ ઇન્ડિયામાં શૈવ સંતો જે હતા એને નાયનાર કહેવાતા, વૈષ્ણવ સંતોને આલવાર કહેવાતા. વૈષ્ણવ વ એટલે આલવાર, શૈવ એટલે નાયનાર, નૈનાર. શૈવ સૌ શિવ ભગવાને ત્રીજી આંખ હોય એટલે આપણે એ પ્રમાણે યાદ રાખીએ તો નૈનાર. ઓકે,
પછી મહિષાસુર મર્દિની દુર્ગાની પૂજા પણ પ્રચલિત હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયેલો હતો. સમુદ્રગુપ્ત જે પોતે બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો, બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ આ ટાઈમમાં વિકસ્યા હતા. કલ્ચરલ સ્થિતિ જોઈએ, સાંસ્કૃતિક સ્થિતિ, તો આ ભારતનો સુવર્ણયુગ તો હતો જ. નવી નવી ભાષાઓ ઉત્પન્ન થઈ. કાળિદાસ, કંધસ્વામી, હરિસ્વામી, રાણી વિજયા તથા આર્યસુર આ ટાઈમના મહત્વપૂર્ણ સાહિત્યકારો હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાલિદાસ હતા, શેક્સપિયર કહેવાતા એને ભારતના. ઓકે, ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞાન, સાંકુતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવી મહાકાવ્યોની રચના કરી એમણે. મંદિર સ્થાપત્યોની રચનાનો પણ આ યુગ છે, જેમ કે ગુજરાતમાં ગોપ, નચના, કોઠારીનું, પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર, આ બધા જે ભારતના સૌ પ્રથમ ઇન્ટેરી મંદિરો છે. ઓકે, મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે આ ટાઈમ. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ, શિવની મૂર્તિઓ આ ટાઈમમાં ઘણી પ્રમાણે મળી રહે છે. હવે સાયન્ટિફિક સ્થિતિ જોઈએ, વિજ્ઞાનની સ્થિતિ શું હતી, તો આર્યભટ્ટ અને વરાહમિહિર આ ટાઈમમાં હતા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્ર, જિયોગ્રાફીને લગતો ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે કામ કર્યું. અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો એમણે. અને આ જ કાળમાં મનુષ્ય અને પ્રાણીઓ માટે વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવા શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. ફોર એક્ઝામ્પલ, દિલ્હીનો જે મેરોલી લોકસમત જે છે એને હજી કાટ લાગ્યો નથી. તો આ હતું ગુપ્ત યુગનું ગુપ્ત શાસન. ઓકે, ગુપ્ત યુગનું જે ગુપ્ત વંશનું શાસન હતું એના વિશે વાત થઈ. હવે આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ રાજા જે છે હર્ષવર્ધન એના વિશે જાણીએ. સમ્રાટ હર્ષવર્ધન ગુપ્ત યુગ પછી મહત્વપૂર્ણ રાજ્યમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણે છે. થાણેશ્વર જે મહારાષ્ટ્રનો સાઈડનો એરિયા છે એ ટાઈમ એ જગ્યા પર આવે છે એમનું રાજ્ય. એ પુષ્યભૂતિ વંશના હતા. પ્રભા એમના પપ્પાનું નામ પ્રભાકર વર્ધન હતું. મોટા ભાઈ રાજ્યવર્ધન હતા. એમની પુત્રીનું નામ રાજ્યશ્રી હતી. ઓકે, પ્રભાકર વર્ધનની પુત્રી રાજ્યશ્રી હતા. રાજ્યશ્રી જે છે એમના મેરેજ કરવામાં આવ્યા કન્નોજના રાજા ધ્રુવ વર્માની સાથે. કન્નોજના રાજા ધ્રુવ વર્માને જે છે એને કપટથી ગોડના રાજવી શશાંક અને માલવ રાજે હરાવી દીધા અને રાજ્યશ્રીનું અપહરણ કરી લે છે. ઓકે, આ ટાઈમમાં રાજ્યવર્ધન જે આપણા હર્ષવર્ધનના મોટા ભાઈ છે એમને બચાવવા જાય છે રાજ્યશ્રીને અને એમાં એમનું મૃત્યુ થઈ જાય છે. એટલે આ ટોટલી બધું જે હોય છે એ હર્ષવર્ધનની માથે આવે છે. ઈસવીસન 606માં સમ્રાટ હર્ષ રાજ્યારોહણ કરે છે, રાજ્યશ્રીને બચાવે છે. એટલું જ નહીં, રાજ્યશ્રીનું જે રાજ્ય હતું કન્નોજ અને થાણેશ્વર એમ બંને જગ્યા ઉપર પોતાનું સુયોજન શાસન ચલાવે છે. હર્ષવર્ધનની વાત થઈ. હર્ષવર્ધન છેલ્લો મહાન સમ્રાટ હતો પ્રાચીન ભારતનો. એમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા અન્ય જગ્યાએ સામ્રાજ્ય ફેલાવેલું છે. એમના કન્ટેમ્પરરી ટાઈમ મીન્સ કે સમકાલીન ટાઈમમાં જોઈએ તો રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન એના જમાઈ હતા. ઓકે, દખણમાં પુલકેશી એવો એક શક્તિશાળી રાજ્ય છે જેની વચ્ચે હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે નર્મદાની ઉપર નીચે લડાઈ થતી અને એમાં હર્ષવર્ધન હારી જાય છે. એટલે હર્ષનું મોટેભાગનું રાજ્ય જે છે નર્મદા નદીની ઉપરની સાઈડ છે, નોર્થ સાઈડ, અને જે પુલકેશીનું છે એનું નીચેની સાઈડ છે. કલ્ચરલ યોગદાન ઘણું બધું છે સમ્રાટ હર્ષનું. એમના ટાઈમમાં ચીની યાત્રી યુઆન સ્વંગ ભારતમાં આવેલા, એમના રાજદરબારમાં રહેલા. હર્ષ શૈવ ભક્ત હતા. પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી પણ બને છે. કન્નોજમાં એ યુઆન સ્વંગના અધ્યક્ષપદમાં એક ધર્મ પરિષદનું આયોજન પણ કરે છે. એ બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી ઉપર મૂકીને પૂજા કરાવે છે અને આખા રાજ્યમાં સ્થાપિત કરે છે. ઓકે, મહાયાન અને હીનયાન સંપ્રદાયો આ પરિષદમાં એક એની ડિસ્કશન યોજાઈ હતી. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ મીન્સ પ્રેમ રાખતો હતો. એમના મહાન કવિ દરબારમાં હતા કવિ બાણભટ્ટ, જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા ગ્રંથો લખેલા છે. મયુરભટ્ટ અને કવિ જયસિંહ જેવા કવિઓ પણ હતા.
સમ્રાટ હર્ષ પોતે એક ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા, જેમણે પ્રિયદર્શિકા અને રત્લાવલી નામના બે નાટકોની રચના કરી છે. સાથે સાથે ભગવાન બુદ્ધની જે જાતક કથાઓ હતી એના ઉપર એમણે નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખેલું છે. હર્ષને અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો હતા. એમણે પોતાના દૂત મંડળોને ચીનમાં મોકલેલા, ચીનના દૂત મંડળો ભારત આવેલા. ઓકે, મીન્સ કે હા, ભારત મીન્સ એટલે હર્ષના રાજ્યમાં આવેલા. આ દ્રષ્ટિએ જોઈએ તો હર્ષ જે એક છે હાઈ લેવલના શાસક, વિજેતા, વહીવટી કરતા સાહિત્યકાર હતા. અને નાલંદા વિદ્યાપીઠ જે કુમારગુપ્તે બનાવેલી હતી એને રખરખાવ માટે સોગામ એમણે ભેટમાં આપેલા હતા. કોણે? હર્ષે. તો આથી હર્ષની વાત. હવે આપણે ત્રીજો રાજા જે છે પુલકેશી બીજો એની વિશે જાણીશું. ફોકસ હિયર. ચાલુક્ય વંશનો રાજા પુલકેશી બીજો નામ એનું છે. ઓકે, પુલકેશી સેકન્ડ. એના ટાઈમમાં એમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા જીતી લીધી. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલું લાંબુ શાસન કર્યું. સમ્રાટ હર્ષને હરાવ્યા. મહાન વિજેતા હતા. દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યો હરાવીને દક્ષિણાપથના સ્વામીનું બિરુદ પોતે ધારણ કરે છે. લાટ, માલવ અને ગુર્જરોને પણ એઓ હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. ઓકે, હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધ વિકસાવેલા હતા. ઈરાનમાં પોતાનો રાજદૂત મોકલેલો છે. ઈરાનનો શહેનશાહ ખુશરો બીજો એ એમનો મિત્ર હતો. આ થઈ રાજા પુલકેશી સેકન્ડની છે. હવે આવા ઘણા બીજા બધા રાજ્ય પણ છે. કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કશ્મીરમાં કકર્ટકો. ઓકે, કાંચીના જે પલ્લવો છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સ્થાપત્ય અને કલાને લીધે એમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ, શિલાઓ, કંડારી મંદિરો બંધાવેલા છે. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવેલા છે પલ્લવોએ. અને કાંજીવરમમાં એમણે બંધાવેલું કૈલાસનાર મંદિર આજનું શ્રેષ્ઠ મંદિર પણ ગણાવી શકે છે એ ટાઈમનું. ઓકે, તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આપણે ડિટેલ્સમાં જેમ જેમ આગળ જશું એમ વધારે ડીપમાં જાણવા મળશે. અત્યારે બેઝિકથી ઇન્ફોર્મેશન લઈએ છીએ. ઓકે, અહીંયા 4 ક્વેશ્ચનના આન્સર જોઈ લો. અહીંયા પણ તમને ટૂંકમાં ઉત્તર આપવાનો છે, જોડકા જોડવાના છે. નેક્સ્ટ ચેપ્ટર છે ભારત વર્ષની ભવ્યતા. તો ત્યાં સુધી રિવાઇઝ કરો, વાંચો, મજા કરો. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.